મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 13.1નો દાખલો પહેલો અને બીજો જોયા હતા. આજે આપણે દાખલા નંબર 3ની વાત કરીએ. અને હવે મિત્રો, જે મારા વિડીયો આવવાના છે યુટ્યુબની અંદર, તે આપણો 70% અભ્યાસક્રમ છે, એના આધારે આપણા વિડીયો આવવાના છે. તો આ ચેપ્ટર છે સ્વાધ્યાય 13.1, આપણા 70% અભ્યાસક્રમની અંદર સંપૂર્ણ આખે આખું, એટલે કે 9 દાખલા છે એ બધા દાખલા રહેલા છે. તો આપણે દરેક દાખલાની આપણે ગણતરી કરીશું. તો અહીંયા મિત્રો, આપણે રકમ લખી છે. દાખલો 3, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. એટલે કે નીચે અર્ધગોલક છે ને ઉપર આઈસ્ક્રીમના કોન જેવું શંકુ છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા મિત્રો, આપણે આકૃતિ દોરી છે. આ રીતનું શંકુ છે અને નીચે અર્ધગોલક છે. તો એટલો ભાગ છે, આટલો એ શંકુમાં પણ આવે છે અને અર્ધગોલકમાં આવે છે. આપણે અગાઉ પણ વાત કરી ગયા, અને અર્ધગોલકની ત્રિજ્યા કહેવાય છે, ઊંડાઈ પણ કહેવાય છે અને ઊંચાઈ પણ કહેવાય છે. અને આપણી ટોટલ ઊંચાઈ છે 15.5 સેમી. તો અહીંયા આપણને બે વસ્તુ આપી છે, શંકુ અને અર્ધગોલક. તો આપણને ત્રિજ્યા આપી દીધી છે 3.5 સેમી. તો આપણે અહીંયા લખીએ કે અહીં ત્રિજ્યા સ્મોલ r બરાબર 3.5 સેમી. આને આપણે પોઈન્ટ કાઢી નાખવો હોય તો 35/10 થાય. અહીંયા ફરી આપણે છેદ ઉડાડીએ તો 7 × 5 = 35 અને 5 × 2 = 10. 5 × 5 કેન્સલ થાય તો આપણી ત્રિજ્યા મળશે r બરાબર 7/2 સેમી. તો આ મિત્રો, આ ત્રિજ્યા શંકુની પણ છે અને અર્ધગોલકની પણ ત્રિજ્યા આ જ છે. અર્ધગોલકની ઊંડાઈ કયો તો પણ એ જ થવાની છે. એટલા માટે મેળવી છે. ઘણી વખત આપણે પોઈન્ટમાં ગણતરી કરવામાં સરળતા ન રહીએ તો અહીંયા છેદ ઉડાડવામાં 7/2 મૂકીએ તો આપણને દાખલો ઈઝી પડે. હવે મિત્રો, અહીંયા આપણને ટોટલ ઊંચાઈ આપી છે 15.5 સેમી. આ જે રમકડું છે એની ટોટલ ઊંચાઈ છે 15.5 સેમી. એમાંથી અર્ધગોલકની ત્રિજ્યા આપણને મળી ગઈ અહીંયા આપી જ છે 3.5 સેમી. અર્ધગોલકની ઊંચાઈ, એના બીજા શબ્દમાં કહેવું તેને ત્રિજ્યા પણ કહી શકીએ આપણે, 3.5 સેમી. તો આપણને અર્ધગોલકની ઊંચાઈ કયો, ઊંડાઈ કયો કે ત્રિજ્યા કયો, ત્રણેય શબ્દ એક જ છે, 3.5 સેમી. આ મિત્રો ખાસ યાદ રાખવાનું, ઊંચાઈ બોલવાની કે ઊંડાઈ કે ત્રિજ્યા કે, એ અર્ધગોલક માટે ત્રણેય વસ્તુ સરખી આવશે. ત્યાર પછી આપણે શંકુની ટોટલ રમકડાની ટોટલ ઊંચાઈ આપી છે, એના આધારે આપણે શંકુની ઊંચાઈ મેળવશું. તો અહીંયા આપણે લખીએ શંકુની ઊંચાઈ સ્મોલ h બરાબર, આપણી પાસે ટોટલ ઊંચાઈ છે એટલે કે કુલ ઊંચાઈ, માઇનસ અર્ધગોલકની ઊંચાઈ. અર્ધગોલકની ઊંચાઈ લખો તો પણ ચાલશે અને અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા લખશો તો પણ ચાલશે. હવે મિત્રો જુઓ, તો એટલે આટલો ભાગ છે એ શંકુની ઊંચાઈ છે અને આટલો ભાગ છે એ અર્ધગોલકની ઊંચાઈ છે. આ અર્ધગોલકની અને આ શંકુની. તો આપણે શું કરવાનું છે, આ ટોટલ ઊંચાઈ છે, આ ક્યાં કે ટોટલ ઊંચાઈ, એમાંથી આપણે આટલી ઊંચાઈ 3.5 બાદ કરી નાખીએ. આ ટોટલ ઊંચાઈ છે એ રમકડાની ઊંચાઈ આપણને આપી છે 15.5 સેમી ટોટલ. એમાંથી આપણે આટલો ભાગ છે, આટલી ઊંચાઈ, આટલી ઊંચાઈ લખવાની, અર્ધગોલકની ઊંચાઈ આપણે બાદ કરશું એટલે આપણને શંકુની ઊંચાઈ મળશે. તો આપણી ટોટલ ઊંચાઈ છે 15.5 માઇનસ આ ટોટલ છે 15.5, એમાંથી આપણે આટલો ભાગ કાઢવાનો છે એટલે આપણે જે ડોટ ડોટ કર્યો છે બ્લેક કલરનો ભાગ એ વધશે 3.5. તો આપણને શંકુની ઊંચાઈ મળી ગઈ છે 15.5 માંથી 3.5 બાદ કરીએ
લાયા વચ્ચે 12 સેમી. ત્યાર પછી મિત્રો આને આપણે શંકુની ત્રાસી ઊંચાઈ એલ કહેતા હતા અને સીધી ઊંચાઈ એચ કહીએ, અને આ શંકુની ત્રિજ્યા છે સ્મોલ આર. અહીંયા તમે જુઓ તો એક ત્રિકોણ બન્યો છે, અગાઉ મેં સૂત્રમાં પણ વાત કરી હતી, અહીંયા એક ત્રિકોણ બન્યો છે. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કહેવાય, એટલે કર્ણ છે એલનો વર્ગ. એના આધારે આપણે સૂત્ર લખીએ, એલનો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે આ સીધી ઊંચાઈ એચ વર્ગ પ્લસ આર વર્ગ. તો આ મિત્રો તમારે સૂત્ર યાદ રાખવાનું, જ્યારે પણ શંકુનો દાખલો હોય ત્યારે ત્રાસી ઊંચાઈ મેળવવી હોય ત્યારે એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ. જો તમારે ફક્ત એલ જોતા હોય તો આ બાજુ વર્ગમૂળ કરી નાખવાનું. માટે આપણે એલ રાખીએ તો વર્ગ કાઢીએ, આ બાજુ થાય વર્ગમૂળ. એચ એટલે આપણે શંકુની સીધી ઊંચાઈ પણ છે 12, એટલે 12નો વર્ગ પ્લસ ત્રિજ્યા. તો ત્રિજ્યા 7/2, જરૂર હોય તો લખી શકો, બાકી તમને ખ્યાલ જ છે 3.5નો વર્ગ. ત્યાર પછી મિત્રો આપણે વર્ગ કરીએ, માટે એલ બરાબર 12નો વર્ગ 144, અને આ 3.5 એટલે 35નો. તો તમને ખ્યાલ છે મેં તમને શોર્ટકટ રીત શીખવાડી છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ ટૂંકી રીતના કઈ રીતના કરવો એ આપણો વિડીયો બનાવેલો છે, એની અંદરથી તમે જોઈ અને આની રીતે શીખી શકો છો. 12.25 બરાબર. આપણે કોઈ પણ સંખ્યાનો ટૂંકી રીતના વર્ગ કેમ કરવો એનો આપણે એક વિડીયો યુટ્યુબની અંદર મૂકેલો છે, જે મિત્રોને બાકી હોય તે જોઈ લો, એટલે આ રીતે આવડી જાય. 3.5નો વર્ગ 12.25. ત્યાર પછી એલ બરાબર આનું આપણે ટોટલ કરીએ, એટલે 0.25 એમનું, 4 × 2 = 6, 4 × 1 = 5 અને 1, માટે એલ બરાબર 156.25. તો 156.25નું વર્ગમૂળ થાય 12.5 સેમી. તો અહીંયા આપણને મળી ગઈ ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈને એટલા માટે જરૂર પડે છે કારણ કે આપણે અહીંયા રમકડું આપ્યું છે, રમકડાની અંદર શંકુ આવેલ છે અને શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે પાય આર એલ. હવે આપણે વાત કરવાની છે અહીંયા રમકડાનું પૃષ્ઠફળ, બરાબર છે? પૃષ્ઠફળ બોલો તો પણ ચાલશે અને ક્ષેત્રફળ લખો તો પણ ચાલશે. તો ત્યાર પછી આપણે અહીંયા રમકડાનું પૃષ્ઠફળ બરાબર, રમકડાનું પૃષ્ઠફળ છે, રમકડું બે વસ્તુથી બનેલ છે. આ તમારે મિત્રો યાદ રાખવાની, કઈ બે વસ્તુનો ઉપયોગ કર્યો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો. એક તો અહીંયા બ્લુ કલરનું શંકુ છે અને આ રેડ કલરનું છે, અર્ધગોલક છે. તો બે વસ્તુનો ઉપયોગ થયો છે, શંકુનું ક્ષેત્રફળ અને અર્ધગોલકનું ક્ષેત્રફળ. તો અહીંયા તમે લખી શકો બરાબર, આપણે લખીએ છીએ અહીંયા શંકુનું પૃષ્ઠફળ પ્લસ અર્ધ ગોલકનું પૃષ્ઠફળ, ટૂંકમાં લખી નાખીએ છીએ આપણે પૃષ્ઠફળ. ત્યાર પછી મિત્રો તમને ખ્યાલ છે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર છે પાય આર એલ. રમકડાના એટલે કે અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr². તો મિત્રો અહીં આપણે પાય આર બે જગ્યાથી આપણે સામાન્ય લઈએ, પાય આર સામાન્ય લઈએ, એટલે અહીંયા વધશે એલ અને અહીંયા વધશે 2r. ત્યાર પછી આપણે કિંમત મૂકીએ પાયની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 7/2. ત્યાર પછી એલની જગ્યાએ આપણે જે મળી છે ત્રાસી ઊંચાઈ 12.5 પ્લસ આ 2/2 ઇન્ટુ આરની જગ્યાએ 7/2. તો દરેક
પદની આપણે કિંમત મૂકી, ત્યાર પછી અહીંથી 7-7 કેન્સલ અને 11-2-22 એમાંથી 2-2 કેન્સલ, અહીંયા એવું જ અહીંયા 2 અને 7 છેદમાં 2 એ પણ કેન્સલ થશે. તો હવે જે આપણે પદ વધે છે એ લખીએ, અહીંયા ફક્ત 11 વધ્યા ગુણ્યા અહીંયા 12.5+7 આટલું વધશે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા 11 ગુણ્યા 12.5+7 એટલે 12 ને 7 19.5. ત્યાર પછી મિત્રો તમારે 11 ગુણ્યા 19.5 કરવાના છે. 11 ગુણ્યા 19.5 કરીએ એટલે આપણે 214.5 સેમી સ્ક્વેર. આ આપણો જવાબ થાય રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો 214.5 સેમી સ્ક્વેર છે એ રમકડાનું પૃષ્ઠફળ આવશે. તો અહીંયા મિત્રો આપણને રમકડું જે આપ્યું છે એ શંકુ અને અર્ધગોલક છે. તો તમારે અર્ધગોલક અને શંકુને આધારે ટોટલ ઊંચાઈ આપી છે, એમાંથી તમારે શંકુની ઊંચાઈ સ્મોલ એચ મેળવવાની, ત્યાર પછી આપણે એની ત્રાસી ઊંચાઈ મેળવવાની, ત્યાર પછી રમકડાનું પૃષ્ઠફળ માટે શંકુનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું બેના સૂત્ર લખી કોમન નીકળતી વસ્તુઓને ત્યાર પછી આપણે સાદરૂપ દેવાનું છે. એટલે દાખલાનો જવાબ મળશે 214.5 સેમી સ્ક્વેર. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 13.1 દાખલો ચોથો. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા તમને આકૃતિ ઉપરથી ખ્યાલ પડે કે સમઘન એટલે ચોરસ બોક્સ હોય એની પર તમે અર્ધગોલક મૂકો, તો અર્ધગોલક છે એ ફિટ બેસી જાય ફરતી બાજુ. તો આ બાજુથી આ બાજુ એટલે કે જેટલી લંબાઈ છે અને આમ લંબાઈ છે એનીમાંથી ફરતું બેસી ગયું છે અર્ધગોલક, એટલે અર્ધગોલકનો વ્યાસ છે એ સમઘનની જે લંબાઈ છે એના જેટલો થાય છે. તો તમને આકૃતિ પરથી હવે ખ્યાલ આવતો હશે કે સમઘનની ઉપર આપણે અર્ધગોલક મૂક્યો છે, એટલે સમઘનની જેટલી બાજુની લંબાઈ છે એટલી જ અર્ધગોલકની લંબાઈ થશે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ છે એ સમઘનની બાજુ થાય, એટલે કે અર્ધગોલકનો વ્યાસ છે એ 7 સેમી થાય. તો તેના આધારે આપણે લખીએ અર્ધગોલકની ત્રિજ્યા. અર્ધગોલકની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાંગ્યા 2 એટલે 7/2 સેમી. તો ત્રિજ્યા એટલે તમને મિત્રો ખ્યાલ છે વ્યાસના છેદમાં 2, વ્યાસ આપણો છે ગોલકનો મહત્તમ વ્યાસ. અહીં આપણે લખી નાખીએ વ્યાસ, ગોલકનો મહત્તમ વ્યાસ એટલે સમઘનની બાજુ, તો ગોલકનો મહત્તમ વ્યાસ થયો 7 સેમી. તો અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થઈ? 7/2 એટલે કે વ્યાસ ભાંગ્યા 2 એટલે ત્રિજ્યા. ત્યાર પછી મિત્રો આપણી પાસે જે પદાર્થ છે અહીંયા આકૃતિમાં આપ્યો છે, તો એ આકૃતિ પરથી આપણને ખ્યાલ પડે છે કે આ પદાર્થ છે એ બોક્સ છે એની ઉપર અર્ધગોલક છે, એટલે કુલ પૃષ્ઠફળ પદાર્થનું કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ, તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ છે એક તો સમઘનનું પૃષ્ઠફળ થાય એક આપણી પાસે બોક્સ છે સમઘન એનું પૃષ્ઠફળ થાય પ્લસ તેની ઉપર આપણે અર્ધગોલક મૂક્યો છે એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે ત્યાર પછી આપણે અહીંયા બાદ કરવાનું થશે. જો મિત્રો તમને એક ઉદાહરણ આપીને સમજાવું, એક ચોરસ બોક્સ છે એની પર તમે લીંબુનું ફાડું મૂકો, લીંબુનું ફાડું છે કાપેલું એ આપણું અર્ધગોલક થયું એટલે એની પર મૂકો બોક્સ ઉપર, તો ઉપલી સપાટી છે એ અર્ધગોલકની થયું, એક બોક્સનું પૃષ્ઠફળ એટલે આખે આખું બોક્સ આવી ગયું. ત્યાર પછી આપણે ઉપર લીંબુ મૂક્યું તો લીંબુની જે ગોળ સપાટી છે એ અર્ધગોલક થાય. હવે તળિયું છે ને બેયમાં આવે છે, તમે ખોખા પર આ રીતનું લીંબુનું ફાડું મૂકો તો જે નીચેનો ભાગ ગોળાકાર છે એ બોક્સમાં આવી જાય છે અને અર્ધગોલકમાં આવી જાય છે, તો એ બે જગ્યાએ ડબલ વખત ગણતરી થાય છે. સમઘનનું પૃષ્ઠફળ લખો એટલે આખું બોક્સ આવી ગયું, અર્ધગોલક લખો એટલે તળિયું આવી ગયું, એટલે તમે પાછું આની પર મૂક્યું એટલે બોક્સને
લીંબુનું ફાડોન જે તળ્યું છે બે અડે છે તો એ ડબલ વખત આવ્યું એટલે આપણે તળ્યું છે એ બાદ કરવું જોઈએ એટલે આપણે અહીંયા માઇનસ માઇનસ અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ આ તમારે બાદ કરવાનું થશે બરાબર છે તમને હવે ખ્યાલ પડી ગયો જે તમને ઉદાહરણ આપ્યું એના પરથી ત્યાર પછી આપણે અહીંયા સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર હતું સિક્સ એ સ્ક્વેર પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ છે ટુ પાય આર સ્ક્વેર અને જે બોક્સ ઉપર જે આપણું તળિયું અડે છે એ ડબલ વખત ગણાઈ ગયું છે સમઘનમાં ગણાઈ ગયું અને અર્ધગોલકમાં ગણાય એટલે એ બાદ કરવું પડે તળિયું એટલે ગોળાકાર જે વર્તુળ હોય છે તળિયાનો ભાગ એટલે પાય આર સ્ક્વેર જે વર્તુળનો વાળો ભાગ છે અર્ધગોલકનો પાય અર્ધગોલકનો પાયાવાળો જે ભાગ છે તળિયું એ આપણે બાદ કરશું એટલે એ વર્તુળ જેવું થાય એટલે એનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર તો સિક્સ એ સ્ક્વેર ટુ પાય આર સ્ક્વેરમાંથી પાય આર સ્ક્વેર બાદ જાય એટલે પાય આર સ્ક્વેર ખાલી વધશે ત્યાર પછી આપણે એની કિંમત મૂકી દઈએ તો સિક્સ એ સ્ક્વેર એટલે સમઘનની ધાર તો સમઘનની ધાર અથવા બાજુ આપણને આપી છે સાત એટલે અહીંયા આવશે સાત ગુણ્યા સાત પ્લસ પાય આપણને મૂલ્ય કીધું નથી એટલે બાવીસના છેદમાં સાત ત્યાર પછી મિત્રો આપણી ત્રિજ્યા અર્ધગોલકની સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો સાત સાત કેન્સલ અહીંયા અગિયાર દુ બાવીસ એટલે બે બે કેન્સલ અહીંયા આપણે ગુણાકાર કરવાનો થાય છ ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે છ સાત બેતાલીસ અને બેતાલીસ ગુણ્યા સાત એટલે બસો ને ચોરાણું ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે વધ્યું સાત સાત કેન્સલ થયા બે બે કેન્સલ થયા અગિયાર ગુણ્યા સાત ટોટલ લખીને અગિયાર ગુણ્યા સાત અગિયાર સત્તા સિત્તોતેર નીચે છેદમાં વધશે બે ત્યાર પછી આપણે અહીંયા બસો ચોરાણું પ્લસ સિત્તોતેર ભાંગા બે એટલે આડત્રીસ પોઈન્ટ પાંચ આડત્રીસ પોઈન્ટ પાંચ સિત્તોતેર ભાંગા બે એટલે અહીંયા વધશે ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંચ બસો ચોરાણું વત્તા આડત્રીસ પોઈન્ટ પાંચ એનું ટોટલ થાય ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર તો આપણને પદાર્થનું પૃષ્ઠફળ મળ્યું છે અહીંયા પદાર્થ જે આપણને બનતો હતો એ પૃષ્ઠફળ મળ્યું છે ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર તો આકૃતિ પરથી તમને હવે મિત્રો ખ્યાલ પડી ગયો છે આકૃતિ કઈ રીતની છે આકૃતિ પરથી તમે જોઈ શકો છો તો એની અંદર સમઘન છે ઉપર અર્ધગોલક છે અને જે વચ્ચે અર્ધગોલક આ મૂક્યું છે એટલે એ ભાગ ડબલ વખત એટલે એ બાદ કરવાનો છે એટલા માટે આપણે આ દાખલાની ગણતરી સમજ્યા તમને આવી ભૂલ પડે એવો જ દાખલો આપેલો હશે એમાં સમઘનનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ અને માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ બાદ કરવાનું આ સૂત્ર મૂકીને ગણતરી કરવાની છે અને આ એક મુદ્દો યાદ રાખવાનો છે કે સમ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ એ અર્ધગોલક છે એની પર મૂકેલું છે એટલે જે બાજુ જેટલો થાય એટલે સમઘનની બાજુ છે સાત એટલે આપણે અર્ધગોલક મૂકીએ તો આ બાજુથી આ બાજુ જેટલો થાય છે એટલે આપણને વ્યાસ મળી ગયો અર્ધગોલકનો સાત એના પર આધારે આપણે મેળવી ત્રિજ્યા અને એ બધું આપણે સૂત્રમાં મૂક્યું